Very good morning all of you. Okay, so let us start from inverse of matrix again. Have inverse of matrix no bijo example laiye. E pehla apde definition che baki rakhi thi ke bhai inverse of matrix kone kevay che. Okay, apde general concept samjhelo eno ke koi pan value hoy eni inverse value etle apde ne 1 upon karine lakhiye chhe. Or we can say ke bhai dharo ke small a che to eno inverse lakhu hoy to 1 upon small a. Or we may write ke small a raised to minus 1. Small a ni minus 1 power. બરાબર કોઈ પણ વેલ્યુ હોય 1 અપોન કરીને લખીએ છીએ નોર્મલી એટલે આપણે એને ઇન્વર્સ કહીએ છીએ હવે મેટ્રિક્સ ના કન્સેપ્ટ માં વાત કરીએ તો મેટ્રિક્સ ને ડિવાઇડેડ બાય કરીને નથી લખાતો ડિવાઇડેડ બાય મેટ્રિક્સ નથી થઈ શકતો તો મેટ્રિક્સ નો ઇન્વર્સ કેવી રીતે ફાઇન્ડ કરવો એટલે આપણે આ ઇક્વેશન જોયું હતું કે મેટ્રિક્સ નો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે એડજોઇન્ટ ઓફ એ અને એને ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ મૂકવામાં આવે છે જો આ મેટ્રિક્સ નથી ડિટર્મિનન્ટ છે ડિટર્મિનન્ટ એટલે કોઈ વેલ્યુ બરાબર કોઈ ડિજિટ આવતો હોય બે ડિજિટ ત્રણ ડિજિટ ચાર ડિજિટ કોઈ પણ વેલ્યુ આવતી હોય હવે આપણે જે ડેફિનેશન લેવાની છે એ ડેફિનેશન આવી રીતે છે એક વસ્તુ આપણે જે મેટ્રિક્સ લીધા ને એ મેટ્રિક્સ તમે જોજો સ્ક્વેર મેટ્રિક્સ જ છે આપણે જેનો ઇન્વર્સ ફાઇન્ડ કરીએ છીએ ને એ સ્ક્વેર મેટ્રિક્સ જ છે કારણ કે જો તમે સ્ક્વેર સિવાયનો કોઈ મેટ્રિક્સનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાની ટ્રાય કરો ને તો પહેલી વસ્તુ એ કે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવામાં પ્રોબ્લેમ થાય તમે રો અને કોલમ હાઇડ કરો એટલે કોઈકમાં તમને ચાર એલિમેન્ટ મળે અને કોઈકમાં તમને એક એલિમેન્ટ મળે તો દેટ્સ નોટ કન્સિસ્ટન્ટ વે એક જ સરખી વસ્તુ હોવી જોઈએ એટલે હંમેશા મેટ્રિક્સનો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે એક જ કન્ડિશન છે એ કન્ડિશન કે મેટ્રિક્સ પહેલાં તો સ્ક્વેર હોવો જોઈએ ઓકે એઝ્યુમિંગ દેટ વી હેવ અ સ્ક્વેર મેટ્રિક્સ એ વિચ ઇઝ નોન સિંગ્યુલર જો બીજી કન્ડિશન પણ આવી ગઈ કે એ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કરીએ એ ઝીરો ના હોવો જોઈએ વિચ ઇઝ અવર મેઇન કન્ડિશન કન્ડિશન એ છે આપણે અહીંયા કેમ કે ડિવાઇડેડ બાય જો ઝીરો આવતું હોય તો કોઈનું ડિવિઝન થઈ શકે નહીં અથવા તો એ પોસિબલ નથી એટલે અહીંયા લખેલું છે કે કોઈ સ્ક્વેર મેટ્રિક્સ આપણે એઝ્યુમ કરીએ પછી એ 2x2 હોય ઓર 3x3 વિચ ઇઝ નોન ઝીરો એટલે કે જેનું નોન સિંગ્યુલર સોરી એટલે કે જેનું ડિટર્મિનન્ટ ઝીરો ના હોવું જોઈએ દેન There exists an n cross n matrix. N cross n નો મતલબ થાય છે જેટલી રો હોય એટલી જ કોલમ હોવી જોઈએ એવો જો કોઈ મેટ્રિક્સ A ઇન્વર્સ મળે which is known as inverse of A જેને તમે A નો ઇન્વર્સ કહી શકો such that A into A inverse or is equal to A inverse into A is equal to I where I is the identity matrix હવે આપણને એમ થાય કે ભાઈ અહીંયા I ની વાત કેમ આવી ઓકે હવે આપણે એક કામ કરીએ આપણે જે નોર્મલ મેથેમેટિક્સમાં ઇન્વર્સ લઈએ છીએ ને એ લઉં જો એક વેલ્યુ છે મારી પાસે 7 7 નો ઇન્વર્સ કહેવાય 1/7 ઓકે હવે 7 ઇન્ટુ 1/7 કરીએ એટલે શું થાય આ બંને નીકળી ગયા શું આવે છે 1 મારી પાસે 1/7 છે એની સાથે 7 મલ્ટીપ્લાય કરું છું તો આ 7 ને આ 7 નીકળી ગયા આન્સર આવે છે 1 એટલે અહીંયા પોઝિશન ચેન્જ કરીએ છીએ તો આન્સર 1 જ આવે છે તો અહીંયા તો એક મેટ્રિક્સ છે અને એક એનો ઇન્વર્સ છે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ છે તો બંનેની પોઝિશન તમે અદલ બદલ કરો અને તો પણ બંને માટે આન્સર આઈ આવતો હોય તો એવા આ એ ઇન્વર્સને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ એ કહેવાય તમે કહેશો આઈ શું કામ તો આઈ છે એ આઈડેન્ટિટી મેટ્રિક્સ છે આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે તમે જો એ તમારી પાસે 2x2 હોય તો એ ઇન્વર્સ પણ 2x2 જવાનો છે તો આ જે આઈ મળે ને એ આઈ કેવો હોય 2x2 1100 આ તમારો આઈ થયો બરાબર જે આ આઈડેન્ટિટી કહેવામાં આવે છે એનો મતલબ એવો થાય છે કે તમે એ ને અને એ ઇન્વર્સને મલ્ટીપ્લાય કરશો ને તો તમને આ 1001 મળશે તમે એ ઇન્વર્સ અને એ ને મલ્ટીપ્લાય કરશો ને તો પણ આ જ મળશે અલ્ટિમેટલી અહીંયા પણ આપણે એમ જ કર્યું જો 1 છે ને એ મલ્ટીપ્લિકેશન માટે યુનિટ નંબર કહેવાય એક એવો નંબર કે તમે મલ્ટીપ્લિકેશન કરો તો 1 આવે તો આ નંબર છે
અને એની સાથે જે બાજુમાં આપેલું છે ઈ એનો ઇન્વર્સ છે તો બે નું મલ્ટીપ્લિકેશન કર્યું તો 1 આવ્યું હવે ખાલી મે પ્લેસ ચેન્જ કરી તો પણ 1 આવ્યું તો 1 એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ કહેવાય તો મેટ્રિક્સ નું મલ્ટીપ્લિકેશન કરીએ અને આવી રીતે મેટ્રિક્સ આવે અથવા તો આવો મેટ્રિક્સ આવે 1 1 1 0 0 0 0 0 3 by 3 મેટ્રિક્સ છે તો આ પણ યુનિટ મેટ્રિક્સ જ છે પણ 3 by 3 માટે છે એટલે જો તમારો મેટ્રિક્સ અને ઇન્વર્સ મેટ્રિક્સ નું મલ્ટીપ્લિકેશન ગમે તે રીતે કરો આ રીતે કે આ રીતે જો તમને 3 by 3 અથવા 2 by 2 આવો મેટ્રિક્સ આવતો હોય તો આ ઈ કહીએ છીએ જેને આપણે તો આ એ ઇન્વર્સ છે એ સાચો છે એટલે કે એને ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ એ કહેવામાં આવે બરાબર આપણે અત્યાર સુધી એ ઇન્વર્સ જ ફાઇન્ડ કરેલા છે ક્યારે એવું પ્રૂવ નથી કર્યું કે એ અને એ ઇન્વર્સ ને મલ્ટીપ્લાય કરીએ તો આઈ આવવા જોઈએ અને આવે જ બરાબર જે કન્ડિશન માં એ ઇન્વર્સ ફાઇન્ડ નથી થતો એ મેટ્રિક્સ એવા હોઈ શકે કે જેમાં બંનેનું મલ્ટીપ્લિકેશન આઈ ન મળતું હોય ઓકે એટલે જ્યારે જ્યારે આપણા ડિવાઇડેડ બાય 0 આવતું હોય છે ત્યારે આપણે ફાઇન્ડ નથી કરી શકતા ઓકે એટલે આ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ની ડેફિનેશન એવું કહે છે કે જો તમારી પાસે કોઈ સ્ક્વેર મેટ્રિક્સ હોય અને એ પણ નોન સિંગ્યુલર હોય તો તમને એક એ ઇન્વર્સ નામનો મેટ્રિક્સ મળશે જેનું મલ્ટીપ્લિકેશન ઓરિજિનલ મેટ્રિક્સ સાથે કરશો પ્લેસ અદલ બદલ કરીને આમ કરો અથવા આમ કરો તો તમને આઈ મળશે જ એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ તો એ એ ઇન્વર્સ ને તમારો ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કહેવામાં આવે ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ જ્યાં આઈ નો મતલબ થાય છે આઇડેન્ટિટી મેટ્રિક્સ જેવી રીતે અહીંયા આપણે આને આઇડેન્ટિટી એલિમેન્ટ કહીએ છીએ કેમ કે આ મેટ્રિક્સ નથી એક એલિમેન્ટ છે અને આવી રીતે જ્યારે મેટ્રિક્સ નું મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લિકેશન કરીએ એટલે ઓફકોર્સ આપણને મેટ્રિક્સ જ મળવાનો છે તો જો તમને આવો મેટ્રિક્સ અથવા આવો મેટ્રિક્સ મળે તો સમજવાનું કે જે એ ઇન્વર્સ છે એ બરાબર છે બરાબર કેમ કે બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાથી આ આવતું હોય તો આ એનો ઇન્વર્સ છે એ પરફેક્ટ છે એવું કહેવાય ઓકે ઓર યુ કેન સે ઇટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ એ મેટ્રિક્સ ઓકે તો આવો ઇન્વર્સ મળે કે જેને કહેવાય છે આઇડેન્ટિટી મેટ્રિક્સ સોરી જે આપણને આઈ મળે છે એને ઓકે એ આપણે એક એક્ઝામ્પલથી એ પણ આપણે પ્રૂવ કરશું હવે ફરી પાછું આપણે એક 2 બાય 2 ઇન્વર્સ લઈ લઈએ અને એક 3 બાય 3 ઇન્વર્સ લઈ લઈએ ઓકે આપણી પાસે 3 બાય 3 મેટ્રિક્સ છે એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે નાઉ સે ડિટર સૌથી પહેલા લખું છું ઓકે આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે રાઈટ કંઈ વાંધો નહીં કોફેક્ટર મેટ્રિક્સ હવે હું ડિટર્મિનન્ટ અહીંયા સાઈડમાં ફાઇન્ડ કરી દઉં છું ડિટર્મિનન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 2 બાજુમાં એક ડિટર્મિનન્ટ મૂકવાનો થશે પછી આપણે માઇનસ મૂકીએ છીએ પણ આ 1 છે એની સાઈન માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ કરી નાખું રાઈટ અહીંયા એક ડિટર્મિનન્ટ મૂકું છું પછી પ્લસ ની સાઈન પ્લસ માઇનસ પ્લસ પણ આ પ્લસ એટલે થઈ ગઈ કેમ કે અહીંયા માઇનસ અને અહીંના માઇનસ બંને બે એડ થશે એટલે ઓકે ધેન 3 અને એક ડિટર્મિનન્ટ હવે 2 ને રો કોલમ ને હાઈડ કરીએ તો આપણને 4 એલિમેન્ટ મળે છે 2 0 3 - 2 2 0 3 - 2 ઓકે 1 ને હાઈડ કરીએ તો આપણને 4 એલિમેન્ટ મળે છે 4 0 - 1 - 2 4 0 - 1 - 2 આને આપણે હાઈડ કરીએ 3 ને તો 4 એલિમેન્ટ મળશે 4 2 - 1 3 હવે આને હું અહીંયા જ સોલ્વ કરી લઉં છું 2 × -2 એટલે કે -4 થાય પછી માઇનસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0 થાય એટલે હું કંઈ કરતી નથી પ્લસ 1 ને કંઈ લેવાની જરૂર નથી કેમ કે કોમે તેની સાથે મલ્ટીપ્લાય કરશું એ વેલ્યુ જવાની છે જે હશે તો 4 × 2 - 2 એટલે કેટલા થાય -8 આ બેનું મલ્ટીપ્લિકેશન 0 થઈ જાય તો નોન ઇન્ટુ પુટ એનીથિંગ પ્લસ 3 મૂકીએ છીએ 4 × 3 = 12 થાય માઇનસ 2 × -1 એટલે -2 થાય તો 12 - -2 ઓકે અહીંયા બેનું મલ્ટીપ્લિકેશન -8 અગેન -8 પ્લસ 3 રાખું છું 12 + 2 એટલે કે 14 તો -8 અને -8 નું એડિશન કરીએ તો -16 થાય પ્લસ 14 × 3 આ 14 જ થાય છે ને યસ 14 થાય છે 42
42 થાય, ઇઝન્ટ ઇટ? તો 42 માંથી આપણે 16 રિમૂવ કરીએ એટલે આપણને મળે 6 અને 2, which is not equal to 0. તો બરાબરનો સબટ્રેક્શન કરીએ એટલે આપણને મળે છે 26. 6 + 6 2 1, યસ થઈ ગયું, ધેટ ઇઝ 26. ઓકે, તો આ ડિટર્મિનન્ટ મળી ગયો જે 0 નથી એટલે આપણે આગળ ફાઇન્ડ કરી શકશું. બરાબર, હવે કોફેક્ટર મેટ્રિક્સથી સ્ટાર્ટ કરીએ. કોફેક્ટર મેટ્રિક્સ માટે આપણે એક સરસ મજાનું મોટું મેટ્રિક્સ બનાવીએ છીએ. હવે બધા જે મેટ્રિક્સ છે અહીંયા મૂકી દઉં છું. ઓકે, જો ફર્સ્ટ રો હોય ને એની માટે મહેનત કરાય જ નહીં. આ જે છે ને ફર્સ્ટ રો નું છે, પણ અહીંયા બાજુમાં 2, 1 અને 3 લખ્યા છે, એની લખવાના. બરાબર, આપણે આ ફર્સ્ટ એલિમેન્ટ માટે આપણે માઇનોર ગોતવા હોય તો આપણે હાઈડ કરીએ, સેમ વસ્તુ મળી. પછી આની માટે ગોતવા હોય તો આ રો અને કોલમ હાઈડ કરીએ. પછી આની માટે કરવું હોય તો એની માટે પણ રો અને કોલમ હાઈડ કરીએ. એટલે તમને જે 3 ડિટર્મિનન્ટ મળે ને એ 3 ડિટર્મિનન્ટ આ જ છે. તો હું 3 એ 3 લખી નાખું. 2 0 3 - 2 4 0 - 1 - 2 4 2 - 1 3. ઓકે, હવે આ એલિમેન્ટ માટે ગોતવાના છે માઇનોર્સ. આપણે અહીંયા મૂકીએ છીએ ને માઇનોર્સ છે, પછી આપણે સાઇન મૂકી દઈએ છીએ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આવી રીતે. ઓકે, હવે 4 માટે આ રો હાઈડ કરી અને કોલમ હાઈડ કરી તો મને દેખાય છે -1 3 3 અને -2. જો હું અહીંયા હાઈડ કરીશ તો ઓલમોસ્ટ તમને વસ્તુ નહીં દેખાય, એટલે હું હાઈડ કરીને અમુક વસ્તુ નથી બતાવતી, કેમ કે તમને પછી દેખાશે. ઓકે, પછી આપણે 2 માટે લઈએ તો 2 ની રો અને કોલમને હાઈડ કરીએ ને તો કોર્નરના 4 એલિમેન્ટ મળે, 2 3 - 1 - 2. પછી આવે છે 0. 0 ને હાઈડ કરીએ તો રો કોલમ, તો 2 - 1 - 1 અને -1 3. ઓકે, જો આ એની રો અને આ એની કોલમ, 2 - 1 - 1 3. હવે નેક્સ્ટ -1 છે. જો -1 ની રો અને કોલમને હાઈડ કરીએ ને તો ઉપરનો રાઈટ જે કોર્નર વાળો એંગલ સ્ક્વેર છે ને મળે આપણને, ધેટ ઇઝ -1 3 2 0. નેક્સ્ટ આવે છે 3. આ 3 ને હાઈડ કરીએ તો 2 3 4 0. અને છેલ્લે આ -2 છે, તો ભાઈ -2 માટે આપણે કરીએ તો ઉપરનો આ કોર્નરનો સ્ક્વેર મળે, 2 - 1 4 અને 2. ઓકે, આ આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી લીધો. આ આપણે માઇનોર્સ લખી નાખ્યા. બરાબર, માઇનોર્સ નોર્મલી આપણે સ્ટેપ વાઇઝ લખીએ છીએ, એની બદલે મેં લખ્યું આખે આખું મોટું મેટ્રિક્સ અને મેટ્રિક્સમાં બધા માઇનોર્સ મૂકી દીધા. હવે ખરેખર તો આ માઇનોરને આપણે જેવી રીતે ડિટર્મિનન્ટ કેમ સોલ્વ કરીએ છીએ ક્રોસ મલ્ટિપ્લિકેશનથી, એમ સોલ્વ જ કરવાના છે. પણ આને કોફેક્ટર મેટ્રિક્સ તો કહેવાય જો તમે આગળ સિમ્બોલ મૂકો, સાઇન મૂકો. અને સાઇન કઈ છે? પ્લસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ. એટલે હું અહીંયા પ્લસ મૂકવાની જરૂર નથી, માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. બરાબર, જે જગ્યાએ પ્લસ હોય ત્યાં કાંઈ મૂકવાની જરૂર હોય નહીં, કેમ કે બાય ડિફોલ્ટ પ્લસ જ કહેવાય. ઓકે, જે સાઇન હશે એને એક્સેપ્ટ કરવી પડે. હવે આપણે ધીમે ધીમે આ જે માઇનોર્સ છે એને સોલ્વ કરીએ છીએ. સો આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ માય પેજ અને અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. અગેન લખું છું હું કોફેક્ટર મેટ્રિક્સ. ઓકે, હજી કોફેક્ટર જ છે, સોલ્વ કરવાનું છે, રાઈટ? હવે તો આઈ થિંક બહુ નાનું જોશે આપણને, પણ છતાંય આપણે રાખીએ. ચલો સ્ટાર્ટ કરું હું. 2 - -2 થાય -4, અને આ બેનું મલ્ટિપ્લિકેશન તો 0 થઈ જાય, એ તો મૂકવાની જરૂર નથી. ઓકે, આગળ સાઇન મૂકવાની છે એ પ્લસ છે, એટલે કે તમારી પાસે જે હોય એ બરાબર છે. પ્લસ મૂકવાની હોય એટલે અહીંયા જે હોય એ બરાબર હોય. પછી કરવાનું છે માઇનસ. અહીંયા લખ્યું છે 4 - -2. 4 - -2 થાય -8, અને આ બંને થશે 0. તો હું કરી નાખું છું અહીંયા બંધ, કેમ કે 0 નું મલ્ટિપ્લિકેશન લેવાની જરૂર હોય નહીં. ઓકે, હવે આ લઈએ 4 - 3, દેટ ઇઝ 12. તો હું 12 લખું છું અને માઇનસ મૂકું છું, કેમ કે સામસામે ક્રોસ મલ્ટિપ્લિકેશન ને વચ્ચે માઇનસ હોય. 2 - -1, તો -2 થાય. તો ઈ એ માઇનસ ને આ એ માઇનસ, તો હું પ્લસ કરી નાખું. ઓકે, હવે આ લઈએ તો ભાઈ આગળ માઇનસની સાઇન હોય એટલે મૂકી જ દેવાની, બ્રેકેટ મૂકી દે.
તરત જ આ બંને 1 અને 2 બે માઈનસ છે એટલે મલ્ટીપ્લિકેશન 2 પ્લસ આવશે પછી મૂકવાનું છે માઈનસ 3 ઇન્ટુ 3 થશે 9 ઓકે હવે નેક્સ્ટ આવીએ આપણે 2 ઇન્ટુ માઈનસ 2 એટલે આવે માઈનસ 4 પછી માઈનસ 3 ઇન્ટુ માઈનસ 1 માઈનસ 3 થાય તો હું પ્લસ કરી નાખું કેમ કે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ઓકે હવે ફરી પાછું અહીંયા માઈનસ મૂકું છું 2 ઇન્ટુ 3 થશે 6 મૂકવાનું છે માચે માઈનસ આ બંને માઈનસ જ છે એટલે માઈનસ માઈનસ નું મલ્ટીપ્લિકેશન કરો તો પ્લસ આવે એટલે પ્લસ 1 મારી પાસે છે તો કાઈ ચેન્જ કરવાનું નથી ધેટ્સ ઈટ હવે અહીંયા આવીએ છીએ માઇનસ 1 ને 0 નું મલ્ટીપ્લિકેશન કરીએ તો ભાઈ 0 થઈ જાય પછી શું મૂકવાનું પછી માઇનસ મૂકવું પડે કેમ કે વચ્ચે સબટ્રેક્શન છે 3 ઇન્ટુ 2 થાય 6 ઓકે એટલે આ માઇનસ 6 થયા એકચ્યુઅલી એમ કહી શકાય હવે મૂકવાની છે માઇનસ ની સાઇન આ બંનેનું મલ્ટીપ્લિકેશન 0 થાય પછી માઇનસ મૂકવું પડશે કેમ કે સબટ્રેક્શન છે 4 ઇન્ટુ 3 થાય 12 એટલે મેં 12 મૂકી દીધા હવે અહીંયા આવીએ છીએ 2 ઇન્ટુ 2 થશે 4 પછી માઇનસ 4 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 4 થાય તો એ માઇનસ 4 અને આ માઇનસ એટલે અહીંયા પ્લસ કરી નાખું છું એટલે આ થઈ ગયા 4 ઓકે હવે આને અહીંયા બાજુમાં સોલ્વ કરી શકીએ ને હવે તો એટલી જ જગ્યાની જરૂર છે આપણને માઇનસ 3 આ બે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ 8 12 પ્લસ 2 થાય 14 પછી આ 2 માઇનસ 9 કરીએ એટલે માઇનસ 7 થાય માઇનસ 7 અને એની આગળ માઇનસ એટલે એ પ્લસ થઈ ગયા પછી આ માઇનસ 4 અને પ્લસ 3 એટલે માઇનસ 1 થાય આ 6 માંથી 1 કાઢીએ એટલે 5 વધે અને 5 કેવા છે તો કે ભાઈ આગળ માઇનસ છે મૂકી દો 6 માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ 12 થાય 4 પ્લસ 4 થશે 8 આ છે કોફેક્ટર મેટ્રિક્સ સાઇન પણ આપણે મૂકી દીધી ઓકે તમે આ જે આપણે સાઇન આગળ મૂકી છે અહીંયા આ સાઇન એ સાઇન તમે પાછળથી મૂકો તો પણ ચાલે બધું કેલ્ક્યુલેશન થઈ જાય પછી સાઇન મૂકો તો પણ ચાલે પણ તો એને કોફેક્ટર મેટ્રિક્સ કહેવામાં ન આવે બરાબર કોફેક્ટર મેટ્રિક્સ તો જ કહેવાય જો તમે એને આ સાઇન્સ આપો બધી અલગ અલગ ઓકે જો એવું ના કરવું હોય તો તમે એને માઇનોર મેટ્રિક્સ કહી શકો છો હવે ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે ખાલી 10% બાકી છે એ છે એડજોઇન્ટ ઓફ એ એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ બનાવવું હોય તો કોફેક્ટર મેટ્રિક્સને ટ્રાન્સપોઝ કરવું પડે ઇટ મીન્સ એના વર્ટિકલ્સ જે કોલમ છે એને રો કરવા પડે અથવા તો રો ને કોલમ કરવા પડે તો આપણે લઈએ છીએ ભાઈ ફર્સ્ટ રો ને કોલમ બનાવું છું આ જે રો છે એને હું કોલમ બનાવું છું તો માઇનસ 4 8 14 થાય સેકન્ડ રો ને કોલમ બનાવું છું 7 માઇનસ 1 માઇનસ 5 અને થર્ડ રો ને બનાવું છું માઇનસ 6 12 એન્ડ 8 ઓકે આ થઈ ગયો એડજોઇન્ટ ઓફ એ હવે કરવાનું છે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ એટલે હું આખો મેટ્રિક્સ જ લખું છું માઇનસ 4 7 માઇનસ 6 8 માઇનસ 1 12 14 માઇનસ 5 8 ડિવાઈડેડ બાય તમારો ડિટર્મિનન્ટ તો ભાઈ આપણો ડિટર્મિનન્ટ 26 કેવો કંઈક આવ્યો હતો લેટ અસ ચેક ઇટ આઉટ કે ભાઈ ડિટર્મિનન્ટ આપણો શું આવ્યો હતો યસ ધેટ ઇઝ 26 તો આપણે અહીંયા લખી નાખીએ ડિવાઈડેડ બાય 26 અથવા તો 1/26 ઓકે આમ પણ ચાલશે અને ડિવાઈડેડ બાય કરશો તો પણ ચાલશે સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ એ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ઓફ ઇન્વર્સ મેટ્રિક્સ ઓફ મેટ્રિક્સ એ બરાબર કોઈ